તક્ષશિલા વિદ્યાલયના ડિસ્ટન્સ લર્નિંગ કોર્સમાં હું હાર્દિક ઉપાધ્યાય આપ સર્વેનું સ્વાગત કરું છું. બરાબર છે? તો લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત ભારો વિશે બેઝિક માહિતી આપણે મેળવી હતી તથા વિદ્યુત ભારિત કરવાની રીતો, એટલે કે કોઈ પદાર્થને આપણે વિદ્યુત ભાર આપવો છે તો એ વિદ્યુત ભારિત કઈ રીતે કરી શકાય તે માટેની આપણે રીતો વિશે જોયું હતું. તો હવે મિત્રો, આજના લેક્ચરમાં આપણે વિદ્યુત ભારના મૂળભૂત ગુણધર્મો વિશે અભ્યાસ કરીશું. તો વિદ્યુત ભારના મૂળભૂત ગુણધર્મો, બરાબર છે મિત્રો? તો વિદ્યુત ભારનો પ્રથમ ગુણધર્મ એવો છે, પ્રથમ ગુણધર્મ કે વિદ્યુત ભારોનો સરવાળો, વિદ્યુત મિત્રો, વિદ્યુત ભારોનો સરવાળો પણ વાસ્તવિક સંખ્યાની જેમ જ કરવામાં આવે છે, એટલે કે આપણે લખી શકીએ કે વિદ્યુત ભાર નો બેઝિક સરવાળો વાસ્તવિક સંખ્યાની જેમ જ થાય છે. બરાબર છે? વિદ્યુત ભારોનો બૈજિક સરવાળો વાસ્તવિક સંખ્યાની જેમ જ થાય છે. તો આનો મતલબ શું મિત્રો? તો માની લો કે આપણી જોડે એક વિદ્યુત ભાર Q1 ઇઝ ઇક્વલ્સ ટુ પ્લસ 2 કુલમ છે, Q2 is equals to plus 3 કુલમ છે, અને Q3 is equals to આપણી પાસે માની લો કે માઇનસ 1 કુલમ છે. તો મારે આ ત્રણેય વિદ્યુત ભારોનો સરવાળો જો કરવો હશે તો ટોટલ વિદ્યુત ભાર Q is equals to Q1 plus Q2 plus Q3 થશે. તો 2 કુલમ પ્લસ 3 કુલમ પ્લસ માઇનસ 1 કુલમ. તો આનો મિત્રો જવાબ શું આવશે? 3 ને 2 5 માઇનસ 1 એટલે કે 4 કુલમ. તો મિત્રો આના પરથી તમને અંદાજ આવ્યો હશે કે વિદ્યુત ભારોનો સરવાળો પણ વાસ્તવિક સંખ્યાની જેમ જ કરવામાં આવે છે. આ વિદ્યુત ભારનો પ્રથમ ગુણધર્મ છે. હવે આપણે બીજા ગુણધર્મ વિશે જોઈએ. તો વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ, બરાબર છે? એટલે કે બીજો ગુણધર્મ એવો છે કે વિદ્યુત ભારનો સંરક્ષણ થાય છે, વિદ્યુત ભારોનું સંરક્ષણ થાય છે. તો મિત્રો તમને ઉર્જા સંરક્ષણના નિયમ વિશે તો ખ્યાલ જ હશે કે ઉર્જા સંરક્ષણનો નિયમ શું કહે છે? કે ઉર્જાનો નાશ થતો નથી કે નવી ઉર્જાને ઉત્પન્ન કરી શકાતી નથી, પરંતુ એક ઉર્જાનું બીજા સ્વરૂપમાં રૂપાંતરિત કરી શકાય છે, અને આમ વિશ્વમાં કુલ ઉર્જાનો જથ્થો કેવો રહે છે? અચળ રહે છે, એ આપણે જાણીએ છીએ મિત્રો. તો એવી જ રીતે વિદ્યુત ભારનું પણ સંરક્ષણ થતું જોવા
મળે છે તો આપણે કહી શકીએ કે વિદ્યુત ભાર ઉત્પન્ન કરી શકાતો નથી કે તેનો નાશ કરી શકાતો નથી પરંતુ તેનું સ્થાનાંતર કરી શકાય છે બરાબર છે મિત્રો તો આપણે જોયું કે વિદ્યુતભાર ઉત્પન્ન કરી શકાતો નથી કે એનો નાશ પણ કરી શકાતો નથી પરંતુ એનું સ્થાનાંતર કરી શકાય છે તો મિત્રો આપણે ગઈકાલના લેક્ચરમાં કે આગળના લેક્ચરમાં આપણે જોયું હતું કે વિદ્યુતભારને એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં આપણે સ્થળાંતરિત કર્યું હતું બરાબર છે વિદ્યુત ભારિત કર્યો હતો પણ આપણે એનું ઉત્પન્ન કર્યો ન હતો કે જૂના પદાર્થમાં એનો નાશ પણ કર્યો ન હતો પરંતુ આપણે એને એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં સ્થાનાંતર કર્યું હતું અને આમ અલગ કરેલા તંત્રમાં વિદ્યુત ભાર અચળ રહે બરાબર છે મિત્રો તો અલગ કરેલો જે તંત્ર હોય એનો વિદ્યુત ભાર કેવો છે અચળ રહેશે અલગ કરેલું તંત્ર એટલે કે આઇસોલેટ કરેલું બીજાથી અલગ બરાબર છે તો એને વિદ્યુત ભાર હશે અલગ કરેલા તંત્રનો એ કેવો રહેશે મિત્રો અચળ રહેશે બરાબર છે તો વિદ્યુત ભારનું સંરક્ષણ જો આપણે સમજવું હોય તો એનું એક એક્ઝામ્પલ હું લઉં અહીંયા કે મારી જોડે આ એક સિસ્ટમ છે બરાબર છે અને આ સિસ્ટમની અંદર મારી જોડે પ્લસ 3 કુલમ પ્લસ 1 કુલમ અને માઇનસ 2 કુલમનો વિદ્યુત ભાર છે હવે આ સિસ્ટમની અંદર કઈ પ્રક્રિયા થયા પછી અહીંયા મને જે મળશે વિદ્યુત ભાર એ કઈક આવો મળે છે પ્લસ 2 કુલમ પ્લસ 3 કુલમ તો મિત્રો અહીંયા કેટલા કુલમ હશે તો એ જાણવું હોય તો આનો આપણે જોઈએ તો 3 ને 1 4 કુલમ માઇનસ 2 એટલે આની અંદર ટોટલ કેટલા કુલમ હશે 2 કુલમ આનું કુલમ્બિક સરવાળો 2 કુલમ થશે તો હવે અહીંયા જવાબ પણ આપણે 2 કુલમ લાવો પડશે તો 3 2 5 2 લાવવા હોય તો માઇનસ 3 કુલમની આપણે જરૂર પડશે તો આપણે એવું કહી શકીએ કે અહીંયા માઇનસ 3 કુલમ હશે તો આ સિસ્ટમની અંદર કોઈ પ્રક્રિયા થયા પછી આ સિસ્ટમ જ્યારે આપણને મળે છે ત્યારે પણ આપણને વિદ્યુત ભારનું સંરક્ષણ થયેલું જોવા મળે છે કે વિદ્યુત ભારનો કુલ જથ્થો કેવો રહેશે અચળ રહેશે એટલા માટે પણ અહીંયા 2 કુલમ અને આના અંતમાં પણ આપણને 2 કુલમ મળશે તો મિત્રો આ હતો વિદ્યુત ભારનો બીજો ગુણધર્મ એટલે કે વિદ્યુત ભારનું સંરક્ષણ બરાબર છે મિત્રો તો ત્રીજો ગુણધર્મ આપણે એનો જોઈએ તો આને નોટ કરવું હોય તો લખી લો પોઝ કરીને બરાબર છે હું શું છું હવે ઓકે જો મિત્રો ત્રીજો નિયમ આપણે જોઈએ ત્રીજો નિયમ એવું કહે છે કે વિદ્યુત ભારોનું ક્વોન્ટમીકરણ
બરાબર છે. તો મિત્રો ક્વોન્ટમીકરણ શબ્દ કદાચ તમારા માટે નવો હશે. તો ક્વોન્ટમીકરણનો અર્થ તમારે એવો લેવાનો છે કે તમને અહીંયા કોઈ સંખ્યા જે મળશે એ પૂર્ણાંક સંખ્યા મળશે. ક્વોન્ટમીકરણ એટલે વિદ્યુત ભારોનું ક્વોન્ટમીકરણ, એટલે કે વિદ્યુત ભારો તમને કોઈ પૂર્ણ સંખ્યામાં પૂર્ણાંક સંખ્યામાં મળશે. એને આપણે વધારે ડિટેલમાં સમજવું હોય તો આપણે એવું કહી શકીએ કે આપણે જાણીએ છીએ કે વિશ્વમાં સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો હોય અને નાનામાં નાનો હોય તેવો વિદ્યુત ભાર આપણને એક ઇલેક્ટ્રોન મળે છે. એટલે અહીંયા લખી શકીએ કે સૌથી નાનામાં નાનો અને સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો હોય તેવો વિદ્યુત ભાર એક ઇલેક્ટ્રોન મળે છે. તો મિત્રો વિશ્વનો સૌથી નાનામાં નાનો વિદ્યુત ભાર કે જે પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો હોય તે ઇલેક્ટ્રોન છે. બરાબર છે. હવે તમે કદાચ સાંભળ્યું હશે કે ઇલેક્ટ્રોન કરતા પણ નાનો વિદ્યુત ભાર ક્વાર્ટ્સ એન્ટી ક્વાર્ટ્સ બરાબર છે, જે આના કરતા ત્રીજા ભાગનું મૂલ્ય ધરાવે છે. પણ અહીંયા એક વર્ડ છે સ્વતંત્ર. બરાબર છે. તો જે ક્વાર્ટ્સ એન્ટી ક્વાર્ટ્સ જેવા પાર્ટિકલ છે બરાબર છે, વિદ્યુત ભાર જે છે એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી. એટલા માટે આપણે ઇલેક્ટ્રોનને સૌથી નાનામાં નાનો સ્વતંત્ર વિદ્યુત ભાર તરીકે ગણ્યો છે. બરાબર છે. એટલા માટે આપણે ઇલેક્ટ્રોનને મૂળભૂત વિદ્યુત ભાર તરીકે પણ ઓળખી શકીએ. મૂળભૂત એટલે કે મિત્રો પાયાનો વિદ્યુત ભાર. બરાબર છે. મૂળભૂત વિદ્યુત ભાર છે. બરાબર છે મિત્રો. ઇલેક્ટ્રોન જે છે એ મૂળભૂત વિદ્યુત ભાર તરીકે ઓળખી શકીએ. અને આપણને ઇલેક્ટ્રોનનું મૂલ્ય ખબર છે એના વિદ્યુત ભારનું, કે 1.6×10⁻¹⁹ કુલમ. બરાબર છે. તો હવે મિત્રો આના પછીનું બીજું એક સ્ટેટમેન્ટ એવું આવશે કે હું આ પૂછું છું, ચલો નીચે લખી દઈએ કે કોઈ પણ પદાર્થનો વિદ્યુત ભાર, બીજું સ્ટેટમેન્ટ એવું છે કે કોઈ પણ પદાર્થનો વિદ્યુત ભાર એ મૂળભૂત વિદ્યુત ભારના પૂર્ણ ગુણાંકમાં હશે. ધ્યાન આપજો મિત્રો, બહુ જ અગત્યનું સ્ટેટમેન્ટ છે કે કોઈ પણ પદાર્થનો વિદ્યુત ભાર એ મૂળભૂત વિદ્યુત ભારના પૂર્ણ ગુણાંકમાં હશે. બરાબર છે. તો આ સ્ટેટમેન્ટ ઉપરથી આપણને કઈક માહિતી મળે છે કે કોઈ પણ પદાર્થનો આપણે વિદ્યુત ભાર જોવો હોય તો એ પદાર્થનો વિદ્યુત ભાર આ મૂળભૂત વિદ્યુત ભાર જે છે એના પૂર્ણ ગુણાંકમાં હશે. પૂર્ણ ગુણાંકમાં, ક્વોન્ટમીકરણની વાત કરીએ છીએ મિત્રો. તો આના ઉપરથી અહીંયા એક ઇક્વેશન આપણને મળશે. એ ઇક્વેશન કઈ રીતે મળ્યું તો આ સ્ટેટમેન્ટ ઉપરથી ધ્યાન આપજો કે કોઈ પણ પદાર્થનો વિદ્યુત ભાર એટલે કે ક્યુ એ મૂળભૂત વિદ્યુત ભારના, મૂળભૂત વિદ્યુત ભાર એટલે કે ઈ એના પૂર્ણ ગુણાંકમાં હશે. પૂર્ણ ગુણાંક એટલે આપણે એને લઈ લઈએ એન. બરાબર છે. હવે આપણને ખબર છે કે વિદ્યુત ભાર જે છે એ ધન અને ઋણ બંને હોઈ શકે. એટલા માટે આ સ્ટેટમેન્ટ ઉપરથી આપણે એવું લખી શકીએ કે ક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ એન ઈ,
એટલે કે કોઈ પણ પદાર્થનો વિદ્યુત ભાર એ મૂળભૂત વિદ્યુત ભારના પૂર્ણ ગુણાંકમાં હશે. બરાબર છે? ઓકે, તો આ q ને આપણે કહીશું વિદ્યુત ભાર, આ જે છે એ પૂર્ણાંક સંખ્યા હશે, અને આ જે છે આપણો મૂળભૂત વિદ્યુત ભાર, એટલે કે આપણે એને ફંડામેન્ટલ વિદ્યુત ભાર પણ કહી શકાય. બરાબર છે મિત્રો? તો આ જે ઇક્વેશન જે છે એને આપણે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ કહી શકીએ. ચલો આ જ વસ્તુને તમને થોડુંક વધારે ડિટેલમાં સમજણ પડે એ માટે એક નાનો ક્વેશ્ચન આપણે લઈએ. તો આ નોટ કરી લેજો મિત્રો. બરાબર છે? તો ક્વેશ્ચન છે આપણો કે શું કોઈ પદાર્થને -18 કુલમ જેટલો વિદ્યુત ભાર આપી શકાય? આ આપણો ક્વેશ્ચન છે કે કોઈ પણ પદાર્થને આપણે વિદ્યુત ભાર આપવો છે તો શું આટલા પ્રમાણનો 8×10⁻¹⁸ કુલમ જેટલો વિદ્યુત ભાર આપી શકીશું કે નહીં આપી શકીએ એ આપણે ચેક કરવાનું રહેશે. તો મિત્રો આપણી જોડે ઇક્વેશન છે q = me. q ની વેલ્યુ તમને આપી છે, વિદ્યુત ભારની વાત કરી છે કે શું કોઈ પદાર્થને 8×10⁻¹⁸ જેટલો વિદ્યુત ભાર, એટલે q ની વેલ્યુ આપણને આપેલી છે 8×10⁻¹⁸ કુલમ. બરાબર છે? ઇઝ ઇક્વલ્સ ટુ n આપણી જોડે નથી, e ની વેલ્યુ આપણને ખબર છે મિત્રો, તો ઇન્ટુ 1.6×10⁻¹⁹ કુલમ. તો હવે n ને કરતા બનાવીશું આપણે તો n ઇઝ ઇક્વલ્સ ટુ શું લખાશે 8×10⁻¹⁸ / 1.6×10⁻¹⁹ કુલમ. બંને કુલમ છે, બરાબર? કુલમ કુલમ કેન્સલ આઉટ થઈ જશે. બરાબર છે? હવે આ -19 છે એ ઉપર જશે તો અહીંયા +19 થઈ જશે, એટલે અહીંયા હું કાઢી નાખું એને. બરાબર છે? હવે 1.6 ને 5 વડે છેદ ઉડાડી શકું તો અહીંયા -18 19, તો અહીંયા મને મળશે × 10. બરાબર છે? તો આ હું કાઢી નાખું તો મને એની જગ્યાએ મળશે × 10. તો 5×10 = 50. તો મિત્રો આપણો જવાબ અહીંયા આવ્યો 50. આપણને ખબર છે સંખ્યાને કોઈ પાછળ એકમ હશે નહીં, કુલમ કુલમ અહીંયા કેન્સલ થઈ ગયા હતા. તો મિત્રો આપણું જે સ્ટેટમેન્ટ છે એવી રીતે અહીંયા પૂર્ણાંક સંખ્યા આપણને મળે છે, તો એવું કહી શકાય કે હા આનો જવાબ હશે યસ, કે આપણે કોઈક પદાર્થને 8×10⁻¹⁸ જેટલા કુલમ વિદ્યુત ભાર આપી શકાશે. સમજાઈ ગયું મિત્રો? જો અહીંયા 50 ની જગ્યાએ કોઈક અપૂર્ણાંક સંખ્યા આવતી, અપૂર્ણાંક સંખ્યા, જો અપૂર્ણાંક સંખ્યા મળતી તો આપણે કહી શકતા કે કોઈક પદાર્થને આટલો વિદ્યુત ભાર આપી શકાય નહીં. તો મિત્રો વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ વિશે આ વાત થઈ. બીજી આપણે એની અંદર વાત કરીએ તો એક નોટ આપણે લખીએ કે આપણે જોયું કે 1.6×10⁻¹⁹ કુલમ બરાબર 1 ઇલેક્ટ્રોન થશે. બરાબર? 1 ઇલેક્ટ્રોન નો વિદ્યુત ભાર આટલો છે, તો 1 કુલમ બરાબર કેટલા ઇલેક્ટ્રોન થશે? ક્વેશ્ચન તો થવો જોઈએ ને મિત્રો. તો
वन इंटू वन इलेक्ट्रॉन अपॉन 1.6 इंटू 10 रेस टू माइनस 19 बराबर छे। तो आ करीशुं तो आपणने फाइनली जवाब एवो मळशे के અહીંયા કુલમ છે, કુલમ કુલમ નીકળી જશે, ઇલેક્ટ્રોનની સંખ્યા મળવાની છે આપણને, તો આનો જવાબ 6.25 ઇન્ટુ 10 રેઝ ટુ 18 આ માઇનસ 19 છે ઉપર જશે એટલે પ્લસ 19 થઈ જશે બરાબર છે, અને આનો આપણે છેદ ઉડાડીશું તો 0.625 મળશે મિત્રો, અહીંયા છેદ ઉડાડીશું તો, એટલા માટે આ પોઈન્ટને આપણે અહીંયા લઈ જઈશું તો એ માઇનસ 19 પ્લસ ઉપર થઈ ગયા 19 તો એની જગ્યાએ આપણે 18 થઈ જશે, એટલા માટે આનો જવાબ આવશે 6.25 ઇન્ટુ 10 રેઝ ટુ 18। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એક કુલમ બરાબર મિત્રો આપણને 6.25 ઇન્ટુ 10 રેઝ ટુ 18 બહુ જ મોટી સંખ્યા છે મિત્રો, તો એક કુલમ જે છે એ બહુ જ મોટો યુનિટ છે મિત્રો, તો વ્યવહારમાં આપણી સરળતા માટે આપણે કુલમનો નાનો યુનિટ એટલે કે માઇક્રોકુલમ 1 માઇક્રોકુલમ બરાબર 10 રેઝ ટુ માઇનસ 6 કુલમ વાપરતા હોઈએ છીએ, અથવા તો મિલીકુલમ બરાબર છે, તો એનો જવાબ છે 10 રેઝ ટુ માઇનસ 3 કુલમ। આ કુલમ જે છે એક કુલમની વ્યાખ્યા આપણે જોઈએ તો બહુ જ ઘણા બધા ઇલેક્ટ્રોન આપે છે જે બહુ જ મોટો એકમ છે, તો આપણે વ્યવહારમાં એનાથી નાના યુનિટ્સ પણ યુઝ કરતા હોઈએ છીએ। તો મિત્રો હવે આના ઉપરથી આપણે એક કુલમની વ્યાખ્યા આપણે આપવી છે, તો એક કુલમની વ્યાખ્યા એવી કંઈક આપે છે કે કોઈ પણ વાહક તારની અંદર, શું કીધું મિત્રો, કોઈ પણ વાહક તાર માંથી એક સેકન્ડમાં, કોઈ પણ વાહક તાર માંથી જો એક સેકન્ડમાં 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય, 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો મિત્રો એવું કહી શકાય કે તે 1 કુલમ જેટલો વિદ્યુત ભાર પસાર થયો હશે, 1 કુલમ જેટલો વિદ્યુત ભાર પસાર થયો હશે। તો મિત્રો આ જે છે આપણે એક કુલમની વ્યાખ્યા કહી શકીએ, તો આ વ્યાખ્યાને આધારે આપણે એક કુલમ એટલે કે કુલમ ઇઝ ઇક્વલ્સ ટુ એમ્પિયર ઇન્ટુ ટાઈમ બરાબર છે મિત્રો, તો એક કુલમ બરાબર આપણે એ ઇન્ટુ ટી પણ લખી શકાશે બરાબર છે। તો આ હતા મિત્રો વિદ્યુત ભારના મૂળભૂત ગુણધર્મો વિશેની માહિતી।